रिक्शा में पेसेंजरो बेसाड़ीने तेओनी नजर चूकवीने मोबाइल चोरी करनार टोळकी झड़पाई। 23 मोबाइल फोन साथे 4 आरोपीओने पकड़ी पाड़ती रांदेर सूरत पोलीस। वडोदराना सावली तालुकाना नानी भाडोल गामना सरपंचे महिलाने हाथे पारणू मारता महिलाने गंभीर इजा पहुंची। महिलानी छेड़ती करीने पाडियो मारता महिला गंभीर रीते घायल थई। नानी भाडोल गामना सरपंच महेशभाई रामाभाई चौहाणनी सावली पोलीसे धरपकड़ करी। घायल महिलाने सारवार अर्थे हॉस्पिटल खाते खसेड़वामां आवी। सावली पोलीसे 307 326 354 D 506 कलम मुजब गुनो नोंधीने वधु तपास हाथ धरी। गत रात्रे सावलीना पीपोल गामे मंदिरना चौकमां गरबामां बनी हती घटना। दलित परिवारनी महिलाने गरबामांथी निकळी जवा जणाव्युं हतुं। सावली पोलीस मथके एक महिला अने 3 पुरुषो तेम 4 विरुद्ध एट्रोसिटीनी कलमो सहितनी नोंधाई हती फरियाद। पोलीसनी अलग अलग टीम बनावीने सावली पोलीस वडोदरा ग्राम्यना DYSP SCST सेलना DYSP सहित हता कार्यरत। पोलीसने गणतरीना कलाकोमां ज 3 पुरुष झड़पी पाड़वानी सफलता मळी। छत्रसी बकोरभाई परमार, मुकेश कांतिभाई परमार, लालजीभाई सनाभाई परमार ने बातमीना आधारे मंजूसर पासेथी झड़पी पड्या हता अने वधु तपास सहित कार्यवाही हाथ धरीने महिला आरोपीने झड़पवा चक्रो गतिमान कर्या हता। सावली पोलीस स्टेशनमां आवेल पीरोल गामे गई राते गरबा नवरात्रि गरबा महोत्सवमां गरबो नहीं गावा माटे थई पछात वर्गनी बहनों ने ना पाड़वामां आवे जे बाबते सावली पोलीस स्टेशनमां गुनो नोंधवामां आवेल छे। जे गुनानी तपास हाथ धरवामां आवी अने ગામ પર જઈને ફરિયાદી તથા ફરિયાદી સાથેના જે સાહેબો છે તેમને પૂછપરછ કરી તેમની પાસેથી તમામ વિગતો મેળવવામાં આવી છે અને તેમની સલામતી અને તેઓને ગામમાં બીજી કોઈ અડચણ કે કોઈ વિવાદ ન થાય તે માટે થઈને પૂરતી તકેદારી રાખવા માટે થઈ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને આ તપાસમાં જે આરોપીઓ દ્વારા અકૃત્ય કરવામાં આવ્યો છે તે આરોપીઓને તમામને ધરપકડ કરવામાં આવી છે। તમામ આરોપીને પકડી લેવામાં, ચારે ચાર આરોપીઓને એમની ધરપકડ। વડોદરામાં વધુ એક હત્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો, જેમાં પતિએ પત્નીનું ગળું દબાવીને અને 6 વર્ષની નિર્દોષ પુત્રીને ઝેર આપ્યો, ત્યારબાદ ઓશિકાથી મોઢું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। જો કે હત્યારાએ તે પહેલાં સમગ્ર મામલો આત્મહત્યામાં ખપાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માતા પુત્રીના પેટમાં ઝેર મળી આવતા પોલીસે હત્યાની થિયરી ઉપર તપાસ શરૂ કરી હતી, જેમાં હત્યારા તેજસ પટેલના મોબાઈલની 1 મહિનાની હિસ્ટ્રી સર્ચ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો। જે હાલ સુધી આરોપી તેજસ પટેલની જે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલ છે તે દરમિયાન મળતી વિગતો મુજબ તેજસ પટેલના નોકરીના સ્થળ પર કોઈ સ્ત્રી સાથે તેને એકતરફી પ્રેમ હોવાનું અત્યાર સુધીમાં કબૂલાત આપેલ છે, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસ આરોપીની ધરપકડ કર્યા બાદ તેની કસ્ટડી મેળવી અને એ દરમિયાન તેની સમગ્ર બાબતની તપાસ કરવામાં આવશે। વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા તેજસ અંતરસિંહ પટેલ, જે ઘર જમાઈ તરીકે પત્ની શોભાબેન અને 6 વર્ષની પુત્રી કાવ્યા સાથે રહેતો હતો, તેજસ ગેંડા સર્કલ સ્થિત મોલમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં કામ કરતો હતો, જ્યાં તેને એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા। જે બાબતની જાણ શોભનાબેનને થતાં બંને વચ્ચે લાંબા સમયથી બોલાચાલી અને ઝઘડો થતો હતો, જેથી તેજસે પત્ની અને પુત્રીનું હત્યા કરવાનું મન મનાવી લીધું હતું। આરોપીના જણાવ્યા મુજબ
रात्रे 11:30 ની આસપાસ પોતાની પત્ની તથા બાળકી કાવ્યા ગરબા રમી અને પોતાના રૂમમાં સુવા માટે આવેલા। આ દરમિયાન આરોપીએ અગાઉથી નક્કી કર્યા મુજબ આઈસ્ક્રીમ મેળવીને રાખેલ, ખરીદી કરીને રાખેલ, અને આઈસ્ક્રીમમાં રૂટ પોઈઝન મિક્સ કરી અને પોતાની પત્ની અને બાળકીને ખવડાવવામાં આવે। આશરે રાતના 1 વાગ્યાની આસપાસ પોતાની પત્ની થોડી ડસકા ભરતી હોય એ પ્રકારનું તેને જણાયું, જેથી તેણે ઊભા થઈ પોતાની પત્નીની ઉપર બેસી અને ગળું દબાવી દીધેલું। આ ઉપરાંત પોતાની બેટી બાળકીને પણ ઓસિકું માથે દબાવવામાં આવેલું અને 1 કલાક સુધી પોતે બંનેનું ઓબ્ઝર્વેશન કરી અને ત્યાં સ્થળ પર જ બેસી રહેલ। ત્યારબાદ 1 કલાક પછી પોતાને ખાતરી થતા નીચેના રૂમમાં પોતાના સાળાને પોતાની પત્ની તથા બાળકી જવાબ નથી દેતી અને મૃત્યુ પામેલ હોવાની જાણ કરવા માટે ગયો। ત્યારબાદ ગત તારીખ 10 ઓક્ટોબરના રોજ 6 વર્ષીય કાવ્યા ગરબા રમીને 11 વાગે ઘેર પરત આવી, ત્યારે બાદમાં મોડી રાત્રે તેજસ કદરતી હાજતે ઊંધી સૂતી હતી અને તેથી જ તેને સીધી કરતા જ કોઈ હલનચલન કરવા જોવા ન મળી હતી, તથા તેની માતા શોભનાબેન પણ કોઈ પણ હલનચલન ન કરતા હોય તેવો તેજસે તેના સાળાને બોલાવ્યો હતો, જેથી માતા અને પુત્રીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। પોલીસે માતા પુત્રીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા વિશેરા રિપોર્ટમાં બંનેના પેટમાં ઝેર હોવાનું સામે આવ્યું હતું અને આ દરમિયાન શોભનાબેનના ભાઈ જીતેન્દ્રભાઈ બારિયા દ્વારા તેમની બહેન અને ભાણીની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી, જેથી પોલીસે હત્યાની થિયરી પર તપાસ હાથ ધરી હતી। પ્રયત્ન નહોતો કરેલો, પણ એ સર્ચ હિસ્ટ્રી અને બધું જોતા લાગે છે કે થોડા લાંબા સમયથી તેના મગજમાં આ બાબત ચાલી રહેલી હતી, જેમાં સૌપ્રથમ પોલીસે શોભનાબેનના પતિ તેજસની અટકાયત કરી અને તેની પૂછતાછ શરૂ કરી હતી, તથા તેના મોબાઈલમાં એક છેલ્લા મહિનાની યુટ્યુબ અને ગૂગલ સર્ચ હિસ્ટ્રી તપાસતા પોલીસ ચોંકી ઉઠી હતી, જેમાં તેજસ 1 અઠવાડિયા કરતાં વધુ સમયથી પોતાના મોબાઈલમાં ગૂગલ તથા યુટ્યુબમાં રેડ કિલર જહર કોન સા હૈ, રેડ કિલર જહર કોન સા હૈ, મોત કેસે હોતી હૈ, હાઉ ટુ કિલ એ મેન વિથ પિલો વગેરે વિષયો સર્ચ કરતા હોવાનું સામે આવ્યું હતું, જેથી શોભનાબેન અને 6 વર્ષીય કાવ્યાની હત્યા તેજસે જ કરી હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું અને આ અંગે પોલીસે તેજસ પટેલની કડકાઈથી પૂછપરછ કરતા તેણે તેની પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું અને જણાવ્યું હતું કે તેની પત્ની શોભનાબેન અવારનવાર તેની માતા બહેન અને તેના નાના ભાઈ સાથે ઝઘડો કરતી હતી અને તે પોતે તેજસ કોઈના પ્રેમમાં તેની વાત તેની પત્ની શોભનાબેનને ખબર પડી જતાની સાથે તે બાબત પર અવારનવાર ઝઘડા થતા હતા અને શોભનાબેન તેને સાસરીમાં ઘરજમાઈ તરીકે રહેવાની જીદ કરતા હોવાથી તેનો અહમ ગવાતો હતો અને ગત તારીખ 10 ઓક્ટોબરના રોજ રાત્રિના 11:30 વાગે ખાવામાં ઉંદર મારવાની દવા આપીને ત્રણેય સૂઈ ગયા હતા અને થોડી વાર પછી શોભનાના મોઢામાંથી ડચકા ભરતા હોય તેવો અવાજ આવતો હતો, ત્યારે શોભનાબેન પર બેસી જઈને ગળું દબાવી દીધું હતું તથા દીકરી કાવ્યાને પણ મોઢા ઉપર ઉસીકું મૂકીને દબાવી દઈને બંનેની હત્યા કરી હતી, જ્યારે હલનચલન ન જણાતા ખાટલાની બાજુમાં બેસી રહ્યો હતો અને આશરે રાત્રે 2 વાગ્યાની આસપાસ સાળાને જાણ કરી હતી કે પત્ની અને પુત્રી કોઈ હલનચલન કરી રહ્યા નથી, ત્યારે પત્ની અને પુત્રીને હોસ્પિટલ ખાતે લઈ જતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને આ મામલે સમા પોલીસે માતા પુત્રીની હત્યાનો ગુનો નોંધીને તેજસ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી। મહેન્દ્ર સોલંકી, ડીપી ન્યૂઝ, વડોદરા। 10/2021ના રોજ સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચંદર પાર્ક સોસાયટી ખાતે માતા પુત્રીનો રહસ્યમય મૃત્યુ થયેલ હોવાની ઘટના બનવા પામેલ। બંનેના શરીરનું અવલોકન કરતા માતાના ગળાના ભાગે ઈજા થયેલ હોવાના નિશાન જોવા મળે, જેથી સમગ્ર ઘટનામાં શંકાસ્પદ બાબત બનેલ હોવાનું જાણવા મળતા પેનલ દ્વારા PM કરાવવાનું નક્કી કરવામાં આવેલું। બંનેનું પોસ્ટમોર્ટમ થયા બાદ ડૉક્ટરશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરતાં ગળું દબાવવામાં તેમજ બંનેના પેટમાં પોઈઝન હોવાની શક્યતા દર્શાવવામાં આવેલી, જેથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીશ્રીઓને સાથે રાખી ઘરની ઝડતી કરવામાં આવેલી અને ઝડતી દરમિયાન રેટ કિલર એટલે કે ઉંદર મારવાની દવા ઘરના ધાબા પરથી મળી આવેલી। આ ઉપરાંત શંકા જતા મૃતકના પતિ તેજસ પટેલની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી અને તપાસ દરમિયાન તેના મોબાઈલની ઝડતી કરતા મોબાઈલમાં YouTube તથા Google પર રેટ પોઈઝનની મનુષ્ય શરીર પર થતી અસરો તથા મનુષ્યને રેટ કિલર દ્વારા કઈ રીતે મારી શકાય આ પ્રકારની સર્ચ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલું, જેથી
તેના દ્વારા જ તે પોતાની પત્ની અને બાળકીનું મૃત્યુ કરેલ હોવાની શંકા દ્રઢ થતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી અને આ તપાસ દરમિયાન અને પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસ સમક્ષ પોતે જ પોતાની પત્ની અને પોતાની પુત્રી કાવ્યા કે જે 6 વર્ષની ઉંમરની છે તેની હત્યા કરેલ હોવાની કબૂલાત આપેલ છે। સમગ્ર ઘટનામાં મુખ્યત્વે કારણ જે છે તે પોતાના પતિ પત્ની અને પતિના આંતરિક જે નાના મોટા ઝઘડાઓ છે છેલ્લા 6-1 વર્ષથી નાના મોટા પ્રશ્નો બંને વચ્ચે ચાલતા હતા। આ મુખ્ય કારણ આરોપી દ્વારા જણાવવામાં આવ્યું।